धानेरा तालुकाना आलवाड़ा प्राथमिक आरोग्य केंद्र पर टीबी रोग लक्षी महत्वनी अपाई समझण। देशमांथी 2025 सुधीमां टीबी नाबूद करवाना लक्ष्य पर वधु तीव्र रीते ध्यान केन्द्रित करवा सरकार कटिबद्ध बनी छे। त्यारे आजे धानेरा तालुकाना आलवाड़ा प्राथमिक आरोग्य केन्द्रना तालुका आरोग्य अधिकारी लक्ष्मीकांत सोमाणी द्वारा एक नवतर प्रयास ने शुरुआत कराई छे। आलवाड़ा गाम में 6 जेटला टीबीना रोग पीड़ित दर्दियों ने तेमज तेमना परिवार ने टीबीना लक्षणों ना फैलाय तेने लई जरूरी मार्गदर्शन आपवामां आव्युं हतुं। आ रोगना चिन्हों में लांबा समय सुधी खांसी, गड़फा में लोही पड़वु, ताव, रात्रे पसीनो वड़वो अने वजन में घटाड़ो थवा जेवा चिन्होंनो समावेश थाय छे। जेमां टीबीनी बीमारी बचवा अने जनजागृति माटे आजे आलवाड़ा प्राथमिक आरोग्य केन्द्र पर एक स्टीलनी बरणी साथे फिनाइलनी बॉटल आपवामां आवी छे। टीबीनो दर्दी પોતાનો ગળફો બરણીમાં નાખે અને એ જ બરણીમાં પહેલેથી જ ફિનાઇલનો કેટલોક ભાગ પાણી સાથે મિશ્ર કરી ભરવામાં આવે છે, જેના કારણે 24 કલાકના સમય દરમિયાન ટીબીના દર્દીનો ગળફોમાંથી રજકણોનો નાશ થઈ જાય છે, જેના થકી ઘરના પરિવારના સભ્યોને ટીબીના રોગથી બચાવી શકાય છે। વધુ માહિતી ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી આપી છે। ભારત કરના તો અમે આજ ધાનેરા તાલુકામાં મારે 150 જેવા દર્દી ટીબીની સારવાર ઉપર છે। મારા ફિલ્ડ જે દરમિયાન મને એવું જાણવા મળે છે કે આપણે રજિસ્ટન્ટ ટીબી કેસ પણ જે એના ઘરમાં કોઈ દર્દી હોય તો એ પણ ટીબીનો રજિસ્ટન્ટ કેસ જ આવે છે, તો હવે આપણે ચેક રોકવા માટે આપણે શું કરીએ? તમે આજે અલવાડા પીએસસી પર જેને અહીં વધારે ટીબીના રજિસ્ટન્ટ કેસ છે એ લોકોને અમે બોલાવી અને એક નિક્ષય કવચ યોજના એક શરૂઆત કરી, એમાં અમને એક સ્ટીલની બરણી આપી છે, જેને કે ગળવાનું એક કન્ટેનર જેમ અંજીન આપ્યું છે, એમાં એ લોકો આપણે 5% ફિનોલ પણ આપ્યું, એક ડિસઇન્ફેક્ટન્ટ તરીકે એ કામ કરશે। એમાં એ દર્દી 24 કલાક જે એને ગળફા આવે એ બરણીમાં નાખવાનો હોય અને એમાં 5% ફિનોલ પણ એને નાખવાનો હોય, જે એના બધું તો આપણે સમજાયેલું છે અને ટ્રેનિંગ પણ આપી છે દર્દીઓને। 24 કલાક સુધી એ ગળફો એમાં પડ્યો રહે તો એ એકદમ જંતુરહિત થઈ જાય, પછી એને ડિસ્કાર્ડ કરે તો એ આપણા પોતાના ઘર માટે, સમાજ માટે, ગામ માટે, દેશ માટે કોઈને ખતરો સાબિત ના થાય એના માટે એ શું કરવું જોઈએ? એનાથી શું થશે કે આપણે દર્દી જે રજિસ્ટ્રેડ ટીબીના કેસ થઈ ગયા જે સમાજમાં બીજા ના થાય અને આપણે એને રોકી શકીએ, એને સારવાર પણ બહુ લાંબી હોય, 9 મહિના સારવાર ચાલતી હોય, એ બી એક બહુ મોટો દબાવ હોય છે કે આટલા દિવસ દવા કેવી રીતે ખાવી, તો આપણે એને આખો સમાજથી, ઘરથી, પરિવારથી પણ એને એક માનસિક સપોર્ટ પણ આપવાનો હોય છે। સાથે સાથે અમે એક નિક્ષય પોષણ યોજના અંતર્ગત આપણે એને એક પ્રોટીન ડાયટની કીટ પણ આપી છે, એ ખરેખર દાતાઓ તરફથી અમે અપાતા હોય છે, એ આજે અમે આપી છે અને દાતાઓ પાસે બી અમે સહયોગ લઈશું કે પોતાને દરેક પીએસસીમાં જે બી ટીબીના દર્દી હોય એને એ લોકો એ કીટ આપે, એમાં એ પ્રોટીન ડાયટ એ બધું એના અમુક કમ્પોનેન્ટ છે જેમાં આપવાના હોય છે, તાકી એ પ્રોટીન ડાયટ એને સારી મળે તો એને દવા પણ સારી રીતે અસર કરે અને એ દર્દી સારી રીતે સાજું થાય અને ઘરમાં બીજાને ચેપ ના લગાડે। અને એ પણ એ નિક્ષય કવચ યોજના અને નિક્ષય પોષણ યોજના બે અંતર્ગત આપણે એને આજે અલવાડાથી શરૂઆત કરી છે અને અમારા તાલુકામાં એને પછી ઇમ્પ્લિમેન્ટ આપણે એને કરીશું। ધાનેરા તાલુકામાં ટીબીથી પીડિત દર્દીઓની સંખ્યા 160 જેટલી છે। આજે 6 જેટલા દર્દીઓની પોષણયુક્ત કીટ સાથે અન્ય કીટનું વિતરણ કરાયું છે અને આ જ પ્રયાસ ધાનેરા તાલુકાના દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રની સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કરવામાં આવશે, જે થકી ટીબી રોગને ફેલાતો સફળતાપૂર્વક અટકાવી શકાય।